જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપણું યુટ્યુબ ધર્મ વર્લ્ડ ચેનલમાં મિત્રો આ માં આપણે સાંભળીશું અષાઢ માસની અમાવસ્યાથી શરૂ થતું દસ દિવસનું વ્રત મા દશામાના વ્રતના મહિમા વિશે પૂજન વિધિ મુહૂર્ત તથા વ્રત વિધિ પણ જાણીશું અને વાર્તા કથા પણ સાંભળીશું મિત્રો આપને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને આપ આ ચેનલમાં પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી તમારા સુધી તુરંત પહોંચી શકે મિત્રો દરેક વ્યક્તિનો સમય એકવાર જરૂર બદલાય છે અને મહેનત કરવા છતાં પણ સમય ના બદલાય ત્યારે દશામાનું વ્રત કરવામાં આવે છે તેની પૂજા કરવામાં આવે છે એવો મનુષ્યને વિશ્વાસ છે કે તેની દશા સુધરશે મિત્રો અષાઢ માસની અમાસથી શરૂ થતું આ દશામાનું વ્રત તેમાં દશામાની મૂર્તિ કે ફોટાની પૂજા કરવામાં આવે છે પીપળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે દસ દિશાના દસ તારવાળો દોરો બંધાય છે તેની પૂજા કરવામાં આવે છે જેથી દશામાં પ્રસન્ન થાય અને તેની કૃપા થાય તો દશા બદલાય છે સમય બદલાય છે શુભ સમયનું આગમન થાય છે મિત્રો સૌ પ્રથમ આપણે દશામાના વ્રતની પૂજન વિધિ તથા મુહૂર્ત જાણી લઈએ દશામા વ્રતનો આરંભ થાય છે તારીખ સત્તર જુલાઈ બે હાજર ત્રેવીસ અમાવસ્યા થી લઈને તારીખ છવ્વીસ જુલાઈ બે હાજર અષ્ટમી તિથિ સુધી કારણ કે અષાઢ માસના અમાવસ્યાના બીજા દિવસેથી જ અધિક માસ પુરુષોત્તમ માસ શરૂ થઈ રહ્યો છે અને આ પુરુષોત્તમ માસમાં માં વ્રત પૂર્ણ કરવામાં આવશે મિત્રો દશામાની મૂર્તિનું સ્થાપન કરતી વખતે શુભ મુહૂર્ત કે ચોઘડ્યું છે અમૃત ચલ અને લાભ અને દશામાની મૂર્તિનું સ્થાપન વહેલી સવારે છ કલાક ચાર મિનિટથી સાત કલાક ચુમ્માલીસ મિનિટ અમૃત ચોઘડ્યું ત્યાર પછી નવ કલાક ચોવીસ મિનિટથી અગિયાર કલાક ચાર મિનિટ સુધી શુભ ચોઘડ્યું છે તો મિત્રો હવે પૂજન વિધિની વાત કરીએ તો જેમણે આ વ્રત લીધું હોય તેમણે અષાઢ વદ અમાસના દિવસે પ્રાતકાળે નાઈ ધોઈ સ્વચ્છ થવું મનમાં જય દશામાં જય દશામાં એમ બોલતા જવું અને દશામાનું ધ્યાન ધરવું એક પાટલા ઉપર લાલ વસ્ત્ર પાથરવું અને તેના ઉપર દશામાની મૂર્તિ અથવા છબીનું સ્થાપન કરવું જો મૂર્તિ કે છબી ના હોય તો મનમાં દશામાનો સંકલ્પ કરીને સ્થાપન કરવું સાંધડી દશામાનું વાહન છે તેથી માટીની એક સાંધડી બનાવીને પાટ પર મૂકવી પાટ પર જ્યાં દશામાની સ્થાપના કરી હોય ત્યાં બાજુમાં એક ત્રાંબાનો કળશનું સ્થાપન કરવું સૂતરના દસ તાર લેવા અને તેને કંકુમાં બોળી દસ ગાંઠ વાળવી અને તેને ત્રાંબાના કળશ પર વીટળી તથા સૂતરના બીજા નવ તારને એક તાર પોતાના લુગડાનો એમ દસ તારનો દોરો બનાવીને કંકુમાં બોળી પોતે જમણા હાથે બાંધવો અથવા ગળામાં પહેરવો ત્યારબાદ ધૂપદીપ કરવા અને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ભાવિક જન પાસે દશામાની વાર્તા સાંભળવી વાર્તા પૂરી થાય પછી જય દશામાં જય દશામાં એમ સવા સો વાર જપ કરવા મૂર્તિને તથા પાટલાને અને ત્રાંબાના કળશને કંકુના ચાંદલા કરવા અને દસ વખત પ્રણામ કરવા અને ત્યાર પછી દશામાના વાહન સાંધણીને ચાંદલો કરીને પૂજન કરવું આ વિધિ ચાલે ત્યાં સુધી દીવો બળતો રહે તેનું ધ્યાન રાખવું બને તો અખંડીવો રાખો દશામાની વ્રતની વિધિ પૂરી થાય ત્યાર પછી પ્રસાદ માતાજીને ધરવો શવા પાશેર પ્રસાદ કરવો પ્રસાદમાં લાડુ લાપસી અથવા ચોખા રાંધીને ઘી ગોળ નાખીને આ નિવેદ દશામાને ધરવું આરતી કરીને તથા થાળ ગાઈને માતાજીને પ્રસાદ ધરવો પ્રસાદ વહેંચતી વખતે જય દશામાનું રટન કરવું અથવા માતાજીની સ્તુતિ કરવી

અગિયારમા દિવસે પાટલા પર જે માટીની સાંધણીની સ્થાપના કરી છે તેનું બરાબર પૂજન કરી પછી નદી કે પાણીમાં પધરાવી દેવી શક્તિ પ્રમાણે દાન અન્નદાન કરવું તથા બ્રાહ્મણીને સૌભાગ્ય શણગાર કે વસ્ત્ર દાન કરીને વ્રતની ઉજવણી કરવી આ ઉજવણી ખૂબ શ્રદ્ધાપૂર્વક કરવી તથા તન તેમજ મન બંને ખૂબ જ પવિત્ર રાખવા મિત્રો હવે આપણે દશામાની વાર્તા કથા સાંભળીશું અષાઢ મહિનો આવ્યો દિવાસાનો દિવસ આવ્યો ગામની સ્ત્રીઓ ભેગી મળી દશામાનું વ્રત કરવા માટે નદીએ નાહવા ગઈ નદીને કાંઠે રાજાનો રાજમહેલ હતો ઝરૂખામાં બેઠેલી રાણીએ તે સ્ત્રીઓને જોઈ રાણીએ પોતાની દાસીને બોલાવીને કહ્યું જાતો પેલી સ્ત્રીઓ ત્યાં ભેગી મળીને શું કરી રહી છે દાસી તો તરત જ નદી કિનારે ગઈને બોલી બહેનો તમે બધા ભેગા મળીને શું કરી રહ્યા છો એક સ્ત્રી બોલી બોલી બહેન અમે વ્રત કરીએ છીએ દાસી આ વ્રત કેવી રીતે થાય પેલી સ્ત્રીએ જવાબ આપ્યો દસ સૂતરના તાતણા લઈ દસ ગાંઠો વાળવી તથા એ ગાંઠોને કંકુના ચાંદલા કરવા દાસીએ કહ્યું આ વ્રત કરવાથી શો લાભ થાય આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે સંતાન સુખ મળે દાસી તો બધું જાણી લઈ રાણી પાસે આવી અને દશામાના ની વાત કરી રાણી તો સાંભળી પ્રભાવિત થઈ ગયા તેમણે મનોમન નક્કી કરી લીધું કે પોતે દશામાનું વ્રત કરશે રાત્રે સૂતી વખતે રાણીએ આ વાત રાજાને કરી રાજાએ આ વ્રત કરવાની ચોખ્ખી ના પાડી અને ઉપરથી તેને સંભળાવી દીધું કે તારે વળી શેની ખોટ છે ધન દોલત સુખ સાઇબી રાજપાટ સંપત્તિ બધું જ છે તો પછી વ્રત શા માટે કરવું જોઈએ રાજાના આવા અહંકાર ભર્યા વચન સાંભળી રાણી નારાજ થઈ ગયા તે તો ખાધા પીધા વિના રિસાઈને સૂઈ સુઈ ગયા રાજાના અહંકાર ભર્યા વચનો સાંભળીને દશામાં કોપાયમાન થયા તે આખા રાજ્યમાં ફરી વળ્યા વહેલી સવારે આખા નગરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ ભંડાર ખાલી થઈ ગયો કોઠાર પણ ખાલી થઈ ગયા રાજ્યની પ્રજા ચિતરે હાલ થઈ ગયા રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા ચાલતા ચાલતા તેઓ ગામને પાદરે એક વાડીમાં ગયા તેઓ થાક્યા પાક્યા ત્યાં આરામ કરવા બેઠા કે આખી વાડીના ફૂલ ત્યાં સુકાઈ ગયા રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા સાથે બંને કુંવરો પણ હતા ચારે જણા ચાલતા ચાલતા રાણીની બહેનપણીને ઘરે આવ્યા બંને રાજકુંવરોને ખૂબ જ ભૂખ લાગી હતી એટલે રાણીએ બહેનપણી પાસે ખાવાનું માંગ્યું એટલે તેની બહેનપણી ખીજાઈને બોલી જા જા ભિખારણ મારા રાજ્યમાં આવીને બટકુ રોટલો માગતા તને શરમ ના આવી આવા વીણ સાંભળી તેઓ ત્યાંથી આગળ વધ્યા રસ્તામાં એક વાવ આવી બંને કુંવરોને ખૂબ જ તરસ લાગી હતી એટલે તેઓ પાણી પીવા માટે વાવમાં ગયા જેવા વાવમાં ગયા કે દશામાંએ તેને તરત જ ખેંચી લીધા આ જોઈ રાજા રાણી કલ્પાત કરવા લાગ્યા રાજાને ખાતરી થઈ ગઈ કે નક્કી આ બધું દશામાંના વ્રતનું અપમાન કરવાનું કારણ છે રાજાને મનથી ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો તેમણે રાણીને આશ્વાસન આપતા કહ્યું કલ્પાત ન કરો રાણી જેણી કુંવરો આપ્યા હતા તેણે લઈ લીધા છે આપણી દશા ફરી ગઈ છે સાચે જ દશામાં આપણા ઉપર કોપાયમાન થયા છે તેઓ કલ્પાત કરતા કરતા આગળ વધ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજાએ પોતાની બહેનને સમાચાર મોકલાવ્યા અને પોતે ગામને પાદરે મુકામે કર્યો બહેનને સંદેશો મળતા તેમને લાગ્યું કે જરૂર ભાઈને કોઈ દુઃખ પડ્યું છે નહીંતર હાથી ઘોડા અને રથ વગર તેવો આવે જ નહીં આમ વિચારી બહેન સુખડી બનાવી માટલીમાં સુખડી તથા સાવ સોનાનું સાંકળું મૂકી પોતાના ભાઈને મોકલાવ્યું ભાઈને માટલું મળ્યું અને માટલી ખોલીને જોયું તો સુખડીની જગ્યાએ ઈંટોના ટુકડા થઈ ગયા અને સાકળનો સાફ થઈ ગયો આ જોઈ રાજા વિચારમાં પડી ગયા તેને થયું કે પોતાની સગી બહેન પોતાના ભાઈને મારી નાખવા તો ઈચ્છતી નહીં હોય ને જરૂર આ દશામાંનો જ કોપ છે આમ વિચારી રાજા તે માટલીને ભોયમાં ડાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલ્યા આગળ જતાં એક મોટી નદી આવી નદી કાંઠે ચીભડાના વાડા હતા

શોધખોળ કરતા અહીં આવી ચડ્યા તેમણે રાણીના સાલ્લામાં કંઈક સંતાડેલું જોઈને બોલ્યા હે બહેન તમારા સાલ્લામાં શું છે ત્યારે રાણીએ જવાબ આપ્યો મારા સાલ્લામાં ચીભડું છે સૈનિકોએ તેને બહાર કાઢી બતાવવા કહ્યું રાણીએ તો સાલ્લામાંથી ચીબડું બહાર કાઢ્યું પણ દશામાના કોપને કારણે ચીબડું કુંવરનું માથું થઈ ગયું આથી સિપાઈઓને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તે બોલ્યા તમે જ રાજાના કુંવરને મારી નાખ્યો છે આમ બોલી તેમણે દોરડાથી બાંધી પોતાના રાજા પાસે લઈ ગયા અને રાજાએ પણ ગુસ્સે થઈ વગર વિચારે તેમને કેદખાનામાં પૂરી દીધા આમ રાજા રાણી જેલમાં દુઃખના દિવસો પસાર કરવા લાગ્યા સમય જતાં વાર લાગતી નથી એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો રાણીને થયું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે તેથી અમારી દશા આવી થઈ ગઈ છે એટલે રાણીએ કારાવાસમાં દશામાનું વ્રત કરવાનું શરૂ કર્યું તેણે દસ દિવસ સુધી નકરડો ઉપવાસ કર્યો અને દસમે દિવસે માટીની સાંઢણી બનાવી પૂજા કરી અને આદ્ર સ્વરૂપે માની સ્તુતિ કરી રાણીની ભક્તિ જોઈ દશામાં તેના ઉપર પ્રસન્ન થયા આથી તેઓ નગરના રાજાના સપનામાં આવીને બોલ્યા હે રાજન તે આ રાજા રાણીને વગર વાકે કારાવાસ માં પૂર્યા છે તો તેમને તું છોડી દે તારો સવારે ઘરે ઘરે આવી આવી જશે સવાર થતા જોયું તો ગયો હતો આથી જાતે જઈ પેલા રાજા રાણીને કેદ માંથી મુક્ત કર્યા અને તેમની માફી માંગી પછી સારા વસ્ત્ર પહેરાવી તેમને માનપાન સાથે વિદાય કર્યા હવે રાજા રાણીને લાગ્યું કે આપણી વળતી દશા થવા લાગી છે ચાલો આપણે ઘરે જઈએ તેઓ ચાલતા ચાલતા રાજા તે સુખડી અને સાંકડું લઈ વાવ પાસે આવ્યા ત્યાં દશામાં એમના બંને કુંવરોને લઈને ઉભા હતા રાજા રાણી આવ્યા એટલે તેમના કુંવર તેમને સોંપી દીધા રાજા એ તેમને પૂછ્યું તમને આ કુંવરો ક્યાંથી મળ્યા તેના જવાબમાં દશામાં પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા અને તેમને આશીર્વાદ આપતા કહ્યું હવે તમારી વળતી દશા થઈ છે તો તમે વ્રતનો મહિમા સમજો અને રાજ્યમાં સંભાળ લો રાજા રાણી દશામાના ચરણોમાં ઢળી પડ્યા અને તેમની માફી માગી રાજા રાણી અને કુંવર ત્યાંથી ચાલી નીકળ્યા જે બહેનપણી પહેલી જાકારો દીધો હતો તે અત્યારે ઓરડા બહાર ઊભી હતી તેણે રાણીને ઓળખી ભેટી પડી અને બોલી બહેન બહુ દિવસો પછી આવ્યા આજે તો તમને નહીં જવા દઉં રાણીએ કહ્યું મારી દશા કઠણ હતી ત્યારે તમે કડવો રોટલોએ આપ્યો ન હતો તેથી હવે અમે અહીં નહીં રોકાઈએ આમ કહી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા ત્યાંથી ચાલતા ચાલતા તેઓ ગામને પાદરે આવેલી વાડીમાં આવ્યા સુકાયેલી વાડી તેમને આવતા લીલીછમ થઈ ગઈ ગામમાં સમાચાર પહોંચાડ્યા કે રાજા રાણી દુઃખ વેઠીને પાછા આવ્યા છે ગામના લોકોએ વાજતે ગાજતે સામયુ કરી તેમને તેડી લાવ્યા તેમના રાજ્યમાં પહેલાં જેવું સુખ સવાઈ ગયું રાજા રાણીએ પાંચ વર્ષ સુધી દશામાનું વ્રત કર્યું વ્રત પૂરું કરી તેનું ઉજવણું કર્યું જય દશામાં તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌને વ્રત કરનારને ફળજો મિત્રો તમને દશામાની વ્રત કથા અવશ્ય સાંભળવી ગમી હશે તો મિત્રો મારા વિડિયોને લાઇક શેર કોમેન્ટમાં જય દશામાં જરૂરથી લખજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ